નમસ્તે વિદ્યાર્થી મિત્રો ચાણક્ય ટ્યુશન ક્લાસમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે સ્વાતે પાંચ પોઈન્ટ બે માં પ્રશ્ન સાત જોઈશું જેમાં આપેલ છે સમાંતર શ્રેણીનું અગિયારમું પદ આડત્રીસ અને સોળમું પદ તોતેર હોય તો તેનું એકત્રીસમું પદ શોધો એ એકત્રીસમું પદ શોધવાનું કીધું છે એકત્રીસમું પદ શોધવા માટે સૂત્ર શું છે તો એ પ્લસ ત્રીસ ડી પરંતુ એ અને ની કિંમત ખબર હોય તો એકત્રીસમું પદ શોધી શકાય અહીં સૌથી પહેલાં જોઈશું અગિયારમું પદ આડત્રીસ એટલે કે એ અગિયાર બરાબર આડત્રીસ અગિયારમાં પદનું સૂત્ર શું છે તો એ પ્લસ દસ ડી તો એ લખીશું એ પ્લસ દસ ડી આપણને આપેલ છે આડત્રીસ આ સમીકરણ એક થયું સોરમું પદ તોતેર એટલે કે એ સોર બરાબર તોતેર તો એ પણ સમીકરણ બનાવીશું એ પ્લસ પંદર ડી બરાબર તો આ સમીકરણ બે થયું સમીકરણ એક અને બેને સરખાવી એ અને ડીની કિંમત શોધીશું અહીં લખાય સમીકરણ એક અને બે ને સરખાવતા સમીકરણ એક આપેલ છે એ પ્લસ દસ ડી બરાબર આડત્રીસ સમીકરણ બે આપેલ છે એ પ્લસ પંદર ડી બરાબર તોતેર સરખાવા માટે નિશાની ચેન્જ કરવી પડશે આ પ્લસ છે તો માઇનસ થશે આ પણ પ્લસ છે તો માઇનસ થશે આ પ્લસ છે તો માઇનસ થશે હવે બદલેલ નિશાની માન્ય ગણાશે એ પ્લસ માઇનસ એટલે દૂર થશે પંદર ડીમાંથી દસ ડી બાદ થશે તો અહીંયા વધશે પાંચ ડી પરંતુ મોટી સંખ્યા આગળ માઇનસ છે એટલા માટે માઇનસ અહીં પણ બાદ બાકી થશે તો માંથી આડત્રી બાદ કરીશું તોતેર માઇનસ આડત્રીસ અહીં ભાગ નહીં ચાલે એટલે અહીં આવશે છ અહીં આવશે દસ દસ અને ત્રણ થશે તેર તેર માંથી આઠ બાદ કરીશું એટલે અહીંયા વધશે પાંચ છ માંથી ત્રણ બાદ કરીશું એટલે અહીંયા આવશે ત્રણ એટલે કે અહીંયા આવશે પાંત્રીસ પરંતુ એ જોઈ કે મોટી સંખ્યા આગળ માઇનસ છે તો માઇનસ પાંત્રીસ આવશે એ જોઈ શકાય બંને બાજુ માઇનસ છે તો બંને બાજુ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે પાંચ ડી ગુનાકારમાં છે તો પાંચ ડી બરાબરની બીજી બાજુ જશે તો ભાગાકારમાં જશે એટલે કે પાંત્રીસ ભાગ્યા પાંચ ડી બરાબર પાંત્રીસ અવાયો સાત પંચા પાંત્રીસ ભાગ્યા પાંચ 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 દૂર થશે એટલે કે ડીની કિંમત મળશે સાત આ ડીની કિંમત જે સાત મળી તે સમીકરણ એક અથવા 2 માં મૂકીશું અહીં સમીકરણ એકમાં મૂકી દઈએ ક સમીકરણ એકમાં ડી બરાબર સાત મૂકતા સમીકરણ એક લખીશું એ પ્લસ દસ ડી બરાબર આડત્રીસ એ પ્લસ દસ ડીની કિંમત મૂકીશું સાત બરાબર આડત્રીસ એ પ્લસ દસ અને સાતનો ગુણાકાર થશે દસ સિત્તા સિત્તેર બરાબર આડત્રીસ સિત્તેર બરાબરની બીજી બાજુ જશે તો પ્લસના માઇનસ થશે એ બરાબર આડત્રીસ માઇનસ સિત્તેર સિત્તેરમાંથી આડત્રીસ બાદ કરીશું સિત્તેર માઇનસ આડત્રીસ ભાગ નહીં ચાલે એટલે એ આવશે છ અહીં આવશે દસ દસમાંથી આઠ જશે તો બે છ માંથી ત્રણ જશે તો ત્રણ એટલે અહીંયા આવ્યા બત્રીસ એ બરાબર બત્રીસ પરંતુ મોટી સંખ્યા આગળની નિશાની માઇનસ છે તો અહીંયા આવશે માઇનસ બત્રીસ હવે એકત્રીસનું પદ શોધી કારણ કે એ અને ડીની કિંમત શોધી લીધી એટલે લખી શકાય એ એકત્રીસ બરાબર એ પ્લસ ત્રીસ એની કિંમત મળી માઇનસ ત્રીસ ડીની કિંમત સુધી સાત અહી ત્રીસ અને 7 નો ગુણાકાર કરીશું માઇનસ બત્રીસ પ્લસ સાતને ને જીરો જોડે ગુણીશું તો જીરો અને સાત એકવીસ એટલે કે આપણને મળ્યા બસો દસ પ્લસ માઇનસ માઇનસ બાદ બાકી કરીશું બસો માંથી બત્રીસ બાદ કરીશું અહીંયા ભાગ નહીં ચાલે તો એ આવશે જીરો અહીંયા આવશે દસ દસમાંથી બે બાદ થશે તો આઠ ફરી ભાગ નહીં ચાલે અહીં આવશે એક અહીંયા થશે દસ દસમાંથી ત્રણ બાદ કરીશ તો સાત ઉપરના એક હતા એમના એમ એટલે કે અહીંયા આવશે એકસો ઇઠોતેર અહીં મોટી સંખ્યા પ્લસ છે એટલા માટે પ્લસ એકસો ઇઠોતેર આવશે એટલે કે અહીં એકત્રીસમું પદ આપણને મળ્યું એકસો ઇઠોતેર પ્રશ્ન આઠ એક સમાંતર શ્રેણીમાં પચાસ પદ છે અહીં આપણને ટોટલ પદની સંખ્યા આપી દીધી કે પચાસ પદ છે જો ત્રીજું પદ બાર અને છેલ્લું પદ એકસો છ છેલ્લું પદ એટલે કે પચાસમું પદ એકસો છ તો તેનું ઓગણત્રીસ પદ શોધો આપણને પદ આપેલ છે કે એક શ્રેણીમાં પચાસ પદ છે અને અહીંયા એમ પણ કીધું કે છેલ્લું પદ એકસો છ એટલે અહીંયા લખી શકાશે એકસો છ એટલે અહીંયા સૂત્ર બની જશે એ પ્લસ ઓગણપચાસ ડી બરાબર એકસો છ આ સમીકરણ એક નામ આપી દઈશું સમીકરણ બે શું શોધવાનું છે ઓગણત્રીસમું પદ એટલે કે એ ઓગણતીસ શોધવાના છે સમીકરણ એક અને બે ને સરખાવીશું સમીકરણ એક અને બે ને સરખાવતા સમીકરણ એક લખીશું એ પ્લસ ઓગણપચાસ બરાબર એકસો સમીકરણ લખીશું પ્લસ બે ડી બરાબર બાર નિશાની બદલીશું પ્લસ ના માઇનસ પ્લસ ના માઇનસ પ્લસ ના માઇનસ તો પ્લસ માઇનસ એ એ દૂર થશે ઓગણપચાસમાંથી માંથી બે બાદ કરીશું એટલે અહીંયા સુડતાલીસ ડી મળશે એકસો છ માંથી બે બાદ કરી બાર બાદ કરીશું એટલે અહીંયા મળશે ચોરાણું હવે સુડતાલીસ અને ડીનો ગુણાકારનો સંબંધ છે એટલે સુડતાલીસ બરાબરની બીજી બાજુ જશે તો ભાગાકારમાં જશે એટલે કે ડી બરાબર ચોરાણું ભાગ્યા સુડતાલીસ થશે સુડતાલીસ ગુણ્યા બે છેદમાં સુડતાલીસ એમના તો સુડતાલીસ સુડતાલીસ દૂર થશે એટલે કે ની કિંમત મળશે બે હવે આ ડીની કિંમત સમીકરણ એક અથવા બે માં મૂકી અને એની કિંમત શોધીશું અહીં સમીકરણ બે માં જો કિંમત મૂકીશું તો સરળ પડશે તો ડી બરાબર બે સમીકરણ બે માં મૂકતા સમીકરણ બે લખીશું એ પ્લસ બે ડી બરાબર બાર પ્લસ બે ડીની કિંમત બે સુધી પ્લસ ચાર બરાબર બાર આ ચાર પ્લસ છે બરાબરની બીજી બાજુ જશે તો માઇનસ થશે એ બરાબર બાર માઇનસ ચાર એ બરાબર બારમાંથી ચાર બાદ કરીશું એટલે આપણને મળશે આઠ હવે એ અને ડી શોધ્યા પછી ઓગણતીસ મુદ શોધી શકાય એ ઓગણત્રીસ બરાબર એ પ્લસ અઠ્યાવીસ ડી એની કિંમત કેટલી મળી આઠ પ્લસ અઠ્યાવીસ ડીની કિંમત બે આઠ પ્લસ અઠ્યાવીસ દુ છપ્પન છપ્પન અને આઠ નો સરવારો કરીશું તો અહીંયા મળશે ચોસઠ એટલે કે ઓગણત્રીસમું પદ આપણને મળ્યું ચોસઠ આ પ્રમાણે સરળતાથી સમીકરણ એક અને બે બનાવી એના પરથી અને અને શોધીશું શોધી શોધી પછી જે પણ પદ પદ શોધવાનું કીધું હોય તે શકાય છે પ્રશ્ન નવ જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ અનુક્રમે ચાર અને માઇનસ આઠ હોય તો શ્રેણીનું કયું પદ જીરો થાય એ પ્રશ્નને સમજીશું ત્રીજું અને નવમું પદ ત્રીજું શ્રેણીનું કયું પદ જીરો થાય કોઈ પદ જીરો છે કોઈ પદ જીરો છે પરંતુ પદનો ક્રમ આપેલ નથી એટલે કે પદનો ક્રમ નંબર શોધવો પડશે હવે એન શોધવો હોય તો એન માટે સૂત્ર શું છે તો એન બરાબર એ પ્લસ એન માઇનસ એક ગુણ્યા ડી પદનો ક્રમ શોધવો હોય આપણને પદ તો જીરો આપેલ છે એની કિંમત નથી અને ડીની કિંમત નથી તો સૌથી પહેલા એ અને ની કિંમત શોધી લઈશું એ અને ડી ની કિંમત કેવી રીતે મળશે આપેલ નથી તો આ બે જે પદ આપેલ છે તેના પરથી સમીકરણ બનાવવા પડશે અને સમીકરણ પરથી એ અને ડી ની કિંમત શોધી શકાય

સમીકરણ એક લખીશું એ પ્લસ બે ડી બરાબર ચાર સમીકરણ બે લખીશું એ પ્લસ આઠ ડી બરાબર માઇનસ આઠ હવે નિશાની ચેન્જ કરીશું પ્લસના માઇનસ પ્લસના માઇનસ માઇનસના પ્લસ અહીં પ્લસ માઇનસ એ એ દૂર થશે આઠમાંથી બે બાદ થશે એટલે છ ડી આવશે પરંતુ મોટી સંખ્યા આઠ એ માઇનસ થઈ ગઈ તો લખીશું માઇનસ છ ડી હવે માઇનસ આઠ ગયા તો આઠ અને ચાર થશે એટલે કે ડી બરાબર બાર ભાગ્યા માઇનસ છ એટલે ડી બરાબર આ નિશાની ઉપર લઈ લઈશું બાર ના થશે છ દુ બાર ભાગ્યા છ દૂર થશે એટલે કે ની કિંમત મળી માઇનસ બે ડી બરાબર માઇનસ બે મળ્યા સમીકરણ એકમાં મૂકી દઈશું ડી બરાબર માઇનસ બે સમીકરણ એકમાં મૂકતા સમીકરણ એક આપેલ છે એ પ્લસ બે ડી બરાબર ચાર ડીની કિંમત મૂકીશું માઇનસ બે એ પ્લસ બે કંશમાં માઇનસ બે બરાબર ચાર બરાબરની બીજી બાજુ જશે તો પ્લસ થશે એ બરાબર ચાર પ્લસ ચાર એટલે કે એ બરાબર મળ્યા આઠ હવે એ અને ડીની કિંમત આ સમીકરણમાં મૂકીશું એટલે આપણને મળશે એન એ સમીકરણ આપેલ છે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ એક ગુણ્યા એન એટલે કે કયું પદ જીરો હશે એનો ક્રમાંક શોધવાનો છે એન આપેલ છે જીરો તો અહીંયા મૂકીશું જીરો એની કિંમત શોધી આઠ તો અહીંયા મૂકીશું આઠ પ્લસ એન શોધવાના છે માઇનસ એક ડીની કિંમત આપેલ છે માઇનસ બે તો એ મૂકીશું માઇનસ બે આઠ પ્લસ છે બરાબરની બીજી બાજુ આવશે એટલે માઇનસ થશે તો માઇનસ આઠ આ સ્ટેપ એમને એમ રહેવા દઈશું એટલે કે એન માઇનસ એક ગુણ્યા માઇનસ છે બરાબર એન માઇનસ એક આ બંને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે આઠ ના થશે ચાર દુ આઠ છેદમાં બે એન માઇનસ એક અહીં બે બે દૂર થશે એટલે કે 4 = n - 1 આ - 1 બરાબર ની બીજી બાજુ આવશે તો પ્લસ થશે એટલે કે n બરાબર મળશે 4 અને 1 થશે 5 એટલે કે કયું પદ 0 હશે તો 5મો પદ a 0 હશે એ લખી શકાય 5મો પદ 5મો પદ 0 હશે એટલે કે a 5 = 0 પ્રશ્ન દસ કોઈ સમાંતર શ્રેણીમાં સત્તરમું પદ દસમા પદ કરતાં સાત વધુ છે તો તેના સામાન્ય તફાવત શોધો અહીંયા આપણે તફાવત શોધવાનું કીધું છે જો પ્રશ્નમાં કંઈ ખબર ના પડે તો જે લખેલું હોય એ દાખલા તરીકે ઉતારીશું કોઈ સમાંતર શ્રેણીમાં સત્તરમું પદ સત્તરમું પદ એટલે કે શું એ સત્તર થશે આ જે સત્તરમું પદ છે તે દસમા પદ કરતા સાત વધુ છે એટલે કે લખી શકાય આ સત્તરમું પદ એ જે દસમું પદ આપેલ છે તેના કરતા સાત વધુ વધુ એટલે કે સરવાળો થશે દસમા પદ કરતા સાત વધુ છે તો સામાન્ય તફાવત શોધો અહીં સત્તરમાં પદનું સૂત્ર મૂકીશું એટલે કે એ પ્લસ સોળ ડી દસમું પદ એટલે કે એ પ્લસ ડી પ્લસ સાત એમના એમ અહી એ અને ડીને બરાબરની બીજી બાજુ લાવીશું તો અહીં એ પ્લસ સોળ ડી આપેલ છે એ પ્લસ છે એટલે એ માઇનસ થશે નવ પ્લસ છે તો નવ માઇનસ થશે એટલે કે નવ પ્લસ સોરી ઇક્વલ ટુ સાત હવે એ પ્લસ અને એ માઇનસ એટલે પ્લસ માઇનસ એ દૂર થશે સોળ માંથી નવ ડી બાદ થશે એટલે કે અહીંયા વધશે સાત ડી બરાબર બરાબર ની બીજી બાજુ સાત આપેલ છે સાત આ રીતે સરળ પ્રશ્ન છે પરંતુ પ્રશ્નમાં થોડુંક ઓકવર્ડ આપેલ છે આ રીતે ડી ની કિંમત એક મળી પ્રશ્ન અગિયાર સમાંતર શ્રેણી ત્રણ પંદર સત્યાવીસ ઓગણચાલીસ નું કયું પદ ચોપનમાં પદ કરતા એકસો બત્રીસ વધુ હશે અહી પ્રશ્ન સમજીશું કે આ જે સમાંતર શ્રેણી આપેલ છે એનું કોઈક પદ છે એટલે એ પદને એમ કહીશું આ પદ એ ચોપન માં પદ કરતા એટલે કે એ ચોપન કરતા એકસો બત્રીસ વધુ છે એકસો બત્રીસ વધુ એટલે કે ચોપનમાં પદમાં એકસો બત્રીસ ઉમેરીશું એન એટલે શું એટલે સૂત્ર ખબર છે આપણને એ પ્લસ એન માઇનસ એક ચોપન ચોપન એટલે શું સૂત્ર થશે એ પ્લસ ત્રેપન ડી પ્લસ એકસો બત્રીસ હવે આ સમીકરણ માટે એ ડી શોધી લઈશું એ એટલે પ્રથમ પદ એ બરાબર ત્રણ આપેલ છે ડી એટલે તફાવત એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીશું બીજું પદ આપેલ છે પંદર માઇનસ પ્રથમ પદ આપેલ છે ત્રણ એટલે કે તફાવત મળ્યો આપણને બાર એ અને ની કિંમત અહીં મૂકી દઈશું અહીં એન શોધવાનું થશે તો કોઈક એક ક્રમનું પદ છે જે ચોપનમાં પદ કરતા એકસો બત્રીસ વધુ છે એની કિંમત ત્રણ પ્લસ એન માઇનસ એક ડી એટલે બાર બરાબર એ એટલે ત્રણ પ્લસ ત્રેપન ડી એટલે બાર પ્લસ એકસો બત્રીસ એમના એમ હવે આ ત્રણ પ્લસ છે તો આ બાજુ લાગીએ તો માઇનસ થઈ જશે એટલે કે ત્રણ આપ ત્રણ મૂકી દઈશું માઇનસ ત્રણ પ્લસ એન માઇનસ એક એમના એમ અને બાર પણ એમ ના એમ અહિયાં કેટલા વધ્યા તો ત્રેપન ગુણ્યા બાર ત્રેપન અગિયાર હવે ત્રણ પ્લસ અને માઇનસ એટલે દૂર થશે અહીં એન માઇનસ એક અને બાર એ બંનેનો ગુણાકારનો સંબંધ છે એટલે બાર બરાબરની બીજી બાજુ ભાગાકારમાં જશે એન માઇનસ એક બરાબર અહીં જોઈ શકાય કે ત્રેપન ગુણ્યા બાર અને બાર ગુણ્યા અગિયાર બંનેમાંથી બારને કોમન બાર કાઢી લઈશું એટલે અંદર વધશે ત્રેપન પ્લસ અગિયાર છેદમાં આ જે બાર હતા એ ભાગાકાર ગુણાકારમાંથી ભાગાકારમાં આવ્યા તો એ બાર બાર દૂર થશે તો એન માઇનસ ત્રેપનમાં અગિયાર ઉમેરું છું એટલે કે ચોસઠ થશે અહીં એન માઇનસ એક છે માઇનસ એક બરાબરની બીજી બાજુ પ્લસ એક થશે કે એન બરાબર ચોસઠ પ્લસ એક તો એન બરાબર ને એક થશે પાસઠ છે અહીં કહી શકાય કે સમાંતર શ્રેણીનું પાસઠમું પદ એ ચોપનમાં પદ કરતા એકસો બત્રીસ વધુ છે